પેલા આહિર ભૈરવ ના જરૂર પડશે એટલે એમ કઈક લિરિક્સ અમુક છે એના માટે. આહિર ભૈરવ આપણ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. ઓમ શિવમસ્તુ સર્વ જગતઃ પરહિત નિરતા ભવંતુ ભૂતગણઃ દોષાઃ પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. ખામેમિ સર્વ જીવે સવે જીવા ખમમ તુમે મિતિ મે સવ ભૂએસુ વેરમ મજ્જનકે. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા ઉંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા મહામૃત્યુ માંથી અમૃત સમીપે નાથ લઈ જા. તુહીણો હું છું તો તુજ દર્શનાદાન દઈ જા. અત્રે ઉપસ્થિત સૌ કોઈને શાહ પરિવારના જય જીનેન્દ્ર. આજે આપણે સૌ સ્વર્ગીય શ્રી વીરચંદ નાથાલાલ પદમશી શાહને શ્રદ્ધાંજલિ આપવા, શ્રદ્ધા સુમન આપવા, અર્પણ કરવા સૌ ભેગા થયા છીએ. તારીખ 21 એપ્રિલના રોજ સુંદર મજાનું જીવન જીવી તેઓ અરિહંત શરણે પાછા ફર્યા છે. તેમના જવાથી સમગ્ર શાહ પરિવાર જાણે દુઃખની લાગણીમાં ગરકાવ થઈ ગયો છે. એક એવી ઘોર અંધારી રાત કે જેની કોઈ જ સવાર નથી, આ અણધારી આપત્તિમાં પરમાત્મા આ પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે
એના માટે આપણે સૌ આજે આ પ્રાર્થનામાં ઉપસ્થિત થયા છીએ. ઘરના જે પણ સભ્યો, પરિવારના જે પણ સભ્યો હજુ પણ ન જોડાયા હોય, નમ્ર વિનંતી છે કે આપ સૌ જોડાઈ જજો. સૌ સાથે મળી આજે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરવી છે કે હે પરમાત્મા, આ અમારા સ્વજન જે પણ ગતિમાં ગયા હોય એમાં સદગતિ મળે, અનુક્રમે મોક્ષ ગતિ મળે એવી સુંદર પ્રાર્થના આપણે સૌ સાથે કરવાની છે. આવો સૌ સાથે મળી મહામંગલકારી એવા નવકાર મંત્ર દ્વારા 14 પુરવનો સાર, 68 તીરથ, એનો એક એક અક્ષર એ એક એક તીરથ સમાન છે. 68 અક્ષર જેના 68 તીરથ સમાન છે એવા મહામંગલકારી નવકાર મંત્ર દ્વારા આજની શ્રદ્ધા સુમન ની શરૂઆત કરીશું. દરેક પુણ્યશાળીનો નમ્ર વિનંતી, જોડાઈ જજો. સૌ સાથે મળી મહામંગલકારી નવકાર મંત્રના જાપ સાથે મળીને કરીશું. હે નમસ્કાર સમો મંત્ર નહીં, ને ઋષભ સમો નહીં દે. ગૌતમ સરખા ગુરુ નહીં, વળી વળી વંદુ તે. નમો 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 નમો. સબ સાથ મે મિલકે નમો 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 નમો. નમુકાર મંત્ર હે ન્યારા, જિસને લાખો કો તારા. નમુકાર મંત્ર હે ન્યારા, જિસને લાખો કો તારા. ઇસ મહામંત્ર કા જાપ જપો, ભવ જલ સે મિલે કિનારા. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજાયાણમ, નમો લોએ સવસાહુણમ. નમો લોએ સવસાહુણમ. એસો પંચણ મુકારો, સવ પાવ પણાસણો. મંગલાણમ ચ સવેસિમ, પડમમ હવૈ મંગલમ. નમો 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 નમો. સમરો મંત્ર ભલો નવકારે છે, 14 પુરવ નો સાર. સમરો મંત્ર ભલો નવકારે છે, 14 પુરવ નો સાર. એના મહિમાનો નહીં પાર, એનો અર્થ અનંત ઉદાર. એના મહિમાનો નહીં પાર, એનો અર્થ અનંત ઉદાર. જેના મનમાં શ્રી નવકાર, એને શું કરશે સંસાર. જેના મનમાં શ્રી નવકાર, એને શું કરશે સંસાર. દુર્ગુણ ને કોઈ કહી આવો,
કહી આવો રે કોઈ કહી આવો સંદેશો મારો દઈ આવો રે કોઈ દઈ આવો તારા તાપે થવું નથી અને દુર્ગતિમાં મારે જાવું નથી દુર્ગુણને કોઈ કહી આવો રે કોઈ કહી આવો સંદેશો મારો દઈ આવો રે કોઈ દઈ આવો ક્રોધને કહેજો આવે લઈ હથિયાર ઢાલ ક્ષમાની રાખી છે તૈયાર ક્રોધને કહેજો આવે લઈ હથિયાર ઢાલ ક્ષમાની રાખી છે તૈયાર કોઈ ગાળ દે એને પ્યાર દો શક્તિ છતાં સમતા ધરો પ્રણ ક્રોધી મારે બધા બોલજો હો પુણ્યશાળી કેવા સુંદર મજાના શબ્દો છે જે પરમાત્માનો ભક્ત હોય આપણા દાદાની જેમ જેને ખરેખર પરમાત્મા ભક્તિ હૃદયસ્થ કરી હોય ને એને ક્યારેય ક્રોધ ન આવે ને જો ક્રોધ આવે ને તો એ કોન્ફિડન્સથી કહી શકે શું કે ક્રોધ ને કહેજો આવે લઈ હથિયાર ઢાલ ક્ષમાની રાખી છે તૈયાર અને પછી કોઈ ગાળ દે એને પ્યાર દો શક્તિ છતાં સમતા ધરો પણ ક્રોધી મારે થાવું નથી અને દુર્ગતિમાં મારે જાવું નથી દુર્ગુણને કોઈ કહી આવો રે કોઈ કહી આવો સંદેશો મારો દઈ આવો રે કોઈ દઈ આવો માનને કહેજો છોડે એના બાળ નમ્ર બનીને ખેલું છું સંગ્રામ માનને કહેજો આવે રણ મેદાન નમ્ર બનીને ખેલું છું સંગ્રામ સુખ ના મળે તો ના મળે દુઃખ ના ટળે ભલે ના ટળે પણ અભિમાની મારે અભિમાની મારે થવું નથી અને દુર્ગતિમાં મારે જેને ના જવું હોય ને એકવાર ખરેખર આજે પરમાત્માને વિનંતી કરવાની છે અને અભિમાની મારે થવું નથી અને દુર્ગતિમાં મારે જાવું નથી દુર્ગુણને કોઈ કહી આવો રે કોઈ કહી આવો સંદેશો મારો દઈ આવો કહી આવો રે કોઈ કહી આવો તમારા રૂપાળા ભગવાન તમારું રૂપ ભૂલાવે ભાન મારા રૂપાળા ભગવાન તમારું રૂપ ભૂલાવે ભાન
ઉજળો ઉજળો વાન તમારો રૂપ ભુલાવે ભાન તમારો ઉજળો ઉજળો વાન તમારો રૂપ ભુલાવે ભાન મારા રૂપાળા ભગવાન તમારું રૂપ ભુલાવે ભાન મારા રૂપાળા ભગવાન તમારું રૂપ ભુલાવે ભાન તારી અણિયારી પાપણ માં મને મોર પીછ દેખાતું તારી અણિયારી પાપણ માં મને મોર પીછ દેખાતું તારા ભાલ તિલક માં જાણે કે મેઘ ધનુષ વિખરાતું તારા ભાલ તિલક માં જાણે કે વિખરા તું જાણે મેઘ ધનુષ વિખરા તું તારા પ્રેમ તણી પહેચાન તમારું રૂપ ભુલાવે ભાન મારા રૂપાળા ભગવાન તમારું રૂપ ભુલાવે ભાન તમારો ઉજળો ઉજળો વાન તમારું રૂપ ભુલાવે ભાન તમારો ઉજળો ઉજળો વાન તમારું રૂપ ભુલાવે ભાન મારા રૂપાળા ભગવાન તમારું રૂપ ભુલાવે સૌ સાથે મારા રૂપાળા ભગવાન તમારું રૂપ ભુલાવે ભાન હલો હે જી હે પર દુખ ભંજન નાથ નિરંજન પર દુખ ભંજન નાથ નિરંજન ત્રિશલાનંદન મહાવીરા હે તને કોટિ વંદન ભવ દુઃખ ભંજન પરમ કૃપાળુ ઓ વીરા રે મારા પરમ કૃપાળુ ઓ વીરા હે જી હે હે નામ હે તેરા તારણ હારા નામ હે તેરા તારણ હારા કબ તેરા દર્શન હોગા હે જિંદગી પ્રતિમા ઇતની સુંદર હો કિતના સુંદર હોગા રે હારે હો કિતના સુંદર હો ગારે જી રે વો કિતના સુંદર હો ગારે જી રે વો કિતના સુંદર હોગા બોલો શ્રી આદિનાથ ભગવાન કી જય કદાચ પ્રાર્થનામાં પધારેલા કોઈ વિચારી શકે કે આજે યુઝ્યુઅલી પ્રાર્થનાનું એક સ્ટ્રક્ચર બંધાયેલું હોય એમાં યુઝ્યુઅલી બધા સેડ સોંગ ગાતા હોય પણ આ પરમાત્માની ભક્તિ આ પરમાત્માની સ્તવના આ પરમાત્માની સ્તુતિ કરવાથી છે ને બધા જ દુઃખ બધી જ તકલીફ બધી જ મુશ્કેલી સહન કરવાની શક્તિ આ પરમાત્માની કૃપાથી પરમાત્માની ભક્તિથી મળે છે પરમાત્માનું એક એક કલ્યાણક આ જીવનો ઉદ્ધાર કરી શકે છે એવું સુંદર મજાનું કલ્યાણક આવતીકાલે પણ છે ઘણા બધાને ખબર હશે આપણા અસન્ન ઉપકારી શ્રવણ ભગવાન મહાવીરનો કાલે જન્મ કલ્યાણકનો દિવસ છે અને એટલા માટે જ પરમાત્માને યાદ કર્યા અને કીધું કે પર દુઃખ ભંજન નાથ નિરંજન ત્રિશલાનંદર મહાવીરા કદાચ પોતે પણ દુઃખ સહન કરી અને બીજાને જે સુખી કરે ને એ મારા ભગવાન વીર તો ઘણા જોયા પણ આંતર શત્રુ જેને હરાયા એવા મારા મહાવીરનો કાલે જન્મ કલ્યાણકનો દિવસ આજે એ પરમાત્મા વીરને પ્રાર્થના કરવી છે કે હે પરમાત્મા મારા સ્વજન જ્યાં પણ ગયા છે સદાય એમને તું સદગતિ આપજે સદાય આ તારું શાસન તારો ધર્મ મળે એવી પરમાત્મા તું કૃપા વરસાવજે અને એની પ્રાર્થના કરવા જ્યારે આજે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છે એક કવિ બહુ સરસ વાતમાં કહે છે કે સમય સત્તા સંપત્તિ અને શરીર સમય સત્તા
સંપત્તિ અને શરીર આપણને સાથ આપે કે ન આપે, સ્વભાવ, સમજદારી, સત્સંગ અને સાચો સંબંધ એ તો ચોક્કસ આપણને સાથ આપે છે. અને એવા સ્વર્ગસ્થ શ્રી વીરચંદ ભાઈ નાથાલાલ પદમશી શાહ પરિવારના એવા સ્વજનો જ્યારે અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે ખરેખર કહેવું પડે કે આંસુની કિંમત છે ને એના વયા પહેલા થાય છે. આંસુની કિંમત એના વયા પહેલા થાય છે, માણસની કિંમત એના ગયા પછી થાય છે, પસ્તાવો બંનેના ગયા પછી થાય છે, પણ બંનેની ખરેખર કિંમત તો આંખો સુકાયા પછી જ થાય છે. પરિવાર ઉપર આજે અણધારી આફત આવી છે. આજે ખરેખર છે ને આપ સૌ દાદાનો ફોટો જોઈ રહ્યા છો. દિવાલ ઉપર એક ફોટા ઉપર આપણે એમને નથી લગાવવા, આપણે એમને આપણે હૃદયમાં જીવંત રાખવા છે. કેવું સુંદર જીવન, કેવા સુંદર સદગુણો એને આપણે યાદ કરી એને આજે આપણે વાગોળવાના છે, અને એમાંથી એકાદ સદગુણ પણ જો આપણા જીવનમાં આવી જશે ને તો આપણું જીવન ધન્યાથી ધન્ય થઈ જશે. આવો પરમાત્માને સુંદર મજાની પ્રાર્થના કરીએ કે પરમાત્મા આ દુઃખ સહન કરવાની અમને સુંદર શક્તિ આપજો. इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना. इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना. हम चले नेक रस्ते पे, हमसे भूल कर भी कोई भूल हो ना. इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर हो ना. दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे. दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे. हर बुराई से बच के रहे हम, जितनी भी दे भली जिंदगी दे. अपनी करुणा कबल तू बहा के, कर दे पावन हर एक मन का कोना. हम चले नेक रस्ते पे, हमसे भूल कर भी कोई भूल हो ना. इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर हो ना. न सोचे हमें क्या मिला है,
हम ये सोचे किया क्या है अर्पण, हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण। फूल खुशियों के बाटे सभी को, सबका जीवन ही बन जाए मधुवन। अपनी करुणा का जल तू बहा के, कर दे पावन हर एक मन का कोना। हम चले नेक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल हो ना। इतनी शक्ति हमें दे ना दाता, मन का विश्वास कमजोर होना। कोई जन्मे करम मैं हसीने कर्या, आंसुड़ा आज मारा नयन मां भर्या। मैं प्रयासों कर्या मानवा जिंदगी, कर्म मुझने सफल ना थवा दे फरी। आहा हो हो, कर्मो करेला मुझने नड़े छे, भैयों हिबका भरी ने रड़े छे। जीववा चहूं तो जीवा तू नथी, मरवा मथु तो मरा तू नथी। पगले पगले पापा पगली मांडी छे, प्रभु तमारा पगले पगले पापा पगली मांडी छे। हवे तो अक्षर पाड़ो प्रभुवर, हवे तो अक्षर पाड़ो प्रभुवर। मारी कोरी पाटी छे, प्रभु तमारा पगले पगले पापा पगली मांडी छे। सब साथ में, प्रभु तमारा पगले पगले पापा पगली। આ જીવન પુણ્યશાળી અનંત ભવના કરેલા પુણ્ય એનું જયારે ભાથું ભેગું થયું હશે ને, ત્યારે આ મનુષ્ય ભાવ, ત્યારે આ માનવ જીવન મળ્યું,
અરે આ માનવ જીવન તો ઘણા બધાને મળ્યું, પણ આપણને આ ભારત દેશ મળ્યો, આપણને એવા સુશિક્ષિત અને સુસંસ્કારિત મા બાપ મળ્યા કે જેમણે આપણને પુણ્ય અને પાપનો ફરક શું છે એ શીખવાડ્યું, શું સારું છે શું ખોટું છે એ શીખવાડ્યું, શું સાચું છે શું ખોટું છે એ શીખવાડ્યું. એવા મા બાપની છત્રછાયામાં જ્યારે આપણો જન્મ થયો, આટલું ઉત્તમ કુળ મળ્યું, ઉત્તમ મા બાપ મળ્યા, આવા ત્રણ લોકના નાથ દેવાધિદેવ પરમાત્મા મળ્યા. ઘણી વાર આપણે કહેતા હોઈએ છીએ કે આ જે બધું થયું ને એ મારા પુણ્યથી થયું, પણ જે દિવસે આપણે કહીશું ને કે હે પરમાત્મા મારા જીવનમાં જે કંઈ પણ સારું થઈ રહ્યું છે ને તારી કૃપાથી થઈ રહ્યું છે, તારા આશીર્વાદથી થઈ રહ્યું છે, એ દિવસે ખરેખર આપણું જીવન ધન્ય બની જશે. બસ એવો જ કંઈક વિશ્વાસ, એવી જ કંઈક શ્રદ્ધા આપણે પરમાત્મામાં રાખવાની છે. કવિ બહુ સુંદર વાતમાં કહે છે કે હથેળી તારા હાથમાં સોંપી દીધી છે જ્યારે, હથેળી તારા હાથે સોંપી દીધી છે જ્યારે, હવે હસ્તરેખા જોવાની જરૂર છે ક્યાં મારે. એવા પરમાત્મા કહે છે કે પરમાત્મા તું ન બોલે હું ન બોલું તોય તને સંભળાય ને એટલા માટે તું ભગવાન, પરમાત્મા તું ન બોલે તોય મને સંભળાય એટલે તું ભગવાન, અને હું ન બોલું છતાંય તું સાંભળી શકે અને આપણે કમ્યુનિકેટ કરી શકે, બસ એ જ છે આ શ્રદ્ધા. એવી પરમાત્માની અખૂટ શ્રદ્ધા સાથે આવી દુઃખની ઘડીમાં પણ પરમાત્માને પ્રાર્થના કરવી છે કે હે પરમાત્મા મેં મારું સર્વસ્વ તારા ચરણે સમર્પણ કર્યું છે, મારી લાજ રાખી લેજે પરમાત્મા, મારી લાજ રાખી લેજે. હે ધર્મ કર્મ ના જોડ્યા બળ દિયા, ધર્મ કર્મ ના જોડ્યા રે બળ દિયા, ધીરજ ની લગામ તાણો કાઈ ન જાણો. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણો, હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણો, કાઈ ન જાણું રે કાઈ ન જાણું રે કાઈ ન જાણું, હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણું કાઈ ન જાણું. હે સુખ ને દુખ ના પૈડા ઉપર ગાડું મારું ચાલ્યું જાય, સુખ ને દુખ ના પૈડા ઉપર ગાડું મારું ચાલ્યું જાય, કદિયુગે આશાનો સૂરજ કદી અંધારું થાય, હે મારી મુજને ખબર નથી કાઈ, મારી મુજને ખબર નથી કાઈ, ક્યાં મારું ઠેકાણું કાઈ ન જાણું. હરી તું
ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણું. અણિયારી તારી આખડી જાણે કમળની પાખડી, અણિયારી તારી આખડી જાણે કમળની પાખડી, મુખ દીઠે દુખ જાય દૂર, ચિંતામણી મારી ચિંતા ચૂર, શંખેશ્વર દાદા મન વાંછિત પૂર, આણી શુદ્ધ મન આસ્થા, દેવ જુહારું શાશ્વતા, આણી શુદ્ધ મન આસ્થા, દેવ જુહારું શાશ્વતા, પારસનાથ મન વાંછિત પૂર, ચિંતામણી મારી ચિંતા ચૂર, શંખેશ્વર દાદા મારી ચિંતા ચૂર. મારો નિશ્ચય એક જ સ્વામી, બનું તમારો દાસ, સ્વામી બનું તમારો દાસ, તારા નામે ચાલે, તારા નામે ચાલે મારા શ્વાસો શ્વાસ, હે શંખેશ્વર સ્વામી, હે શંખેશ્વર સ્વામી, પ્રભુ જગ અંતરયામી, તમને વંદન કરીએ શિવ સુખના સ્વામી, હે શંખેશ્વર સ્વામી. સ્વર્ગસ્થ શ્રી વીરચંદ નાથાલાલ પદમશીશા, જો એમનું જીવન જોવા જઈએ ને, જીવનનો એમનો એક એક પ્રસંગ એક આપણને કંઈક નવું શીખવી જાય એવું એમનું જીવન હતું. કઈ કેટલાય પ્રસંગો જીવનમાં એવા આવ્યા હશે કે આપણી ધીરજ ખૂટી જાય, પણ એ હંમેશા અડીખમ ઉભા રહ્યા છે. આખા પરિવાર માટે એક છત્ર જ એમણે પૂરું પાડ્યું છે એવા દાદાની જ્યારે અણધારી વિદાય થઈ છે, કહે છે કે અંતરમાં જેને રાખો ને તેનાથી કોઈ અંતર ન રાખશો. અને કંઈક એવી જ વાત દાદાએ સિદ્ધ કરીને બતાવી. પરિવારના બધા જ સભ્યો સાથે એવું પ્રેમ ભર્યું જીવન જીવ્યા કે દીકરા દીકરીઓ, પૌત્ર પૌત્રીઓ, દોહિત્ર દોહિત્રીઓ, ભાઈઓ બહેનો, જ્યાં દાદા જાય ને ત્યાં બધા જ ખુશ થઈ જાય, બધાને આનંદ થાય એવો એમનો સુંદર મજાનો સ્વભાવ, હાસ્ય બધાને જ પીરસતા રહે. સુખમાં કદાચ પાછળ હોય, પણ જો પરિવાર ઉપર કોઈ દુઃખ આવે ને તો સૌથી પહેલા જે આપણી પાસે ઊભા હોય ને એવા આપણા દાદાજી.
કે છે કે જીવન મળવું તો નસીબની વાત છે, જીવન મળવું તો નસીબની વાત છે, પણ મર્યા પછી લોકોના હૃદયમાં જીવંત કેવી રીતે રહેવું એ તમારા જીવનમાં કરેલા નિસ્વાર્થ પ્રેમની વાત છે. આ નિસ્વાર્થ પ્રેમ આ દાદા પાસેથી આપણે શીખવાનો છે. કે છે નથી હોતો માનવી ને માનવીના કામ બોલે છે, નથી હોતો માનવી ને માનવીના કામ બોલે છે, દેહ તો મળે છે માટીમાં પણ માનવીનું નામ ગુંજે છે. એટલે જ કહે છે કે કેટલું જીવ્યા, હાઉ મેની યર્સ, કેટલું જીવ્યા એ મહત્વનું નથી પણ કેવું જીવ્યા એ મહત્વનું છે. અને ખરેખર આવો સુંદર સંદેશો જેમણે આપ્યો એ દાદાની જ્યારે અણધારી વિદાય થઈ છે, કહે છે કે પરિવારના નાના બાળક સાથે બાળક જેવા બની જતા, યુવાન જોડે એ મિત્ર જેવા બની જતા અને બધા સાથે સુખ પીરસતા, આવા દાદાની એક સુંદર મજાની અલવિદા અહીંયાથી આપણે એમને આપવાની છે. અલવિદા ગુજરાતીમાં જ્યારે ક્યારે આપણે બહાર જઈએ ને તો એમ ના કહીએ કે હું જઉં છું, શું કહીએ? આવજો, એટલે કે ફરી પાછા પધારજો. દાદાને પણ એ જ વિનંતી કહીએ કે હે દાદા, કદાચ આ જન્મમાં નહીં પણ હવે આગળના દરેક જન્મમાં જો મને માતા પિતા, જો મને દાદા મળતા હોય ને તો આપ જેવા જ મળજો, એવા દાદાને ગીતના માધ્યમથી, શ્રદ્ધાંજલિના માધ્યમથી અહીંયાથી અલવિદા કહીશું. સૌ સાથે મળી અને ગાવાનો પ્રયત્ન કરજો. જો કંઈ ના આવડે તો સાથે મળીને અલવિદા હૃદયથી નીકળશે તો ખૂબ જ આનંદ થશે. આવો સૌ સાથે મળીને કહીશું. શ્વાસ સુધીના સગપણ સાચા, બાકી જૂઠી પ્રી. આ કુદરતની રી શ્વાસ સુધીના સગપણ સાચા, બાકી જૂઠી પ્રીત. આ કુદરતની રી. અલવિદા 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 ખીલ્યાતે કરમાતા. નામ તણો આ નાશ અફર છે, અવધિ પૂરી થાતા. હરખ જન્મનો શોક મરણનો, હરખ જન્મનો શોક મરણનો, ભાગ્ય નિહાર ને જીત. આ કુદરતની રી. શ્વાસ સુધીના સગપણ સાચા, બાકી જૂઠી પ્રીત. આ કુદરતની રી. અલવિદા 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 અલવિદા.
અલવિદા 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 વિધિ નાનો ખો ભાગે નો ધારો કોઈ ના ભાગે દરિયો ખારો કોઈ ના ભાગે કિનારો ઓટ અને ભરતી નો ક્રમ આ ઓટ અને ભરતી નો ક્રમ આ શિદને થાવું વ્યથી આ કુદરત નીરી અલવિદા 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 ફૂટે જે ઘડીએ ત્યારે મારા હૃદયમાં પધારજો છે અરજી તમોને બસ એટલી મારા મૃત્યુને સ્વામી સુધારજો મારું આખું ખૂટે જે ઘડીએ જીવનનો ના કોઈ ભરોસો દોડા દોડી ના યુગમાં જીવનનો ના કોઈ ભરોસો દોડા દોડી ના આ યુગમાં અંતરિયાળે જઈને પડું જો ઓ ચિંતા મૃત્યુના મુખમાં ત્યારે મારા સ્વજન બની આવજો થોડા શબ્દો ધર્મના સુણાવજો જે અરજી તમોને બસ એટલી મારા મૃત્યુને સ્વામી સુધારજો મારું આખું ખૂટે જે ઘડીએ ત્યારે મારા હૃદયમાં પધારજો છે અરજી તમોને બસ એટલી મારા મૃત્યુને સ્વામી સુધારજો મારા મૃત્યુને સ્વામી સુધારજો કે છે આવ્યા તા એકલા ને છે એકલા જવાનું આવ્યા તા એકલા ને છે એકલા જવાનું પીડાને પ્રેમ કરવા સુંદર મળ્યું છે બહાનું આકાર નિત બદલે છે પ્રત્યેક પળ પ્રણયની હસવાનું સૌની સાથે ને રડવાનું છાનું માનું અકબંધ છે હજી મને તારા મિલનની યાદો
તો પણ સ્વયં ખુલે છે તાજી વ્યથાનું ખાનું. જીવતરને હૂંફ આપી ચાલી ગયા તમે, જીવતરને હૂંફ આપી ચાલી ગયા તમે. ખૂબ જ દિલ દુભાયું હે તાળ આ હવાનું, આભાસી મંજિલોમાં કાપ્યો છે મેં પંથ લાંબો, આભાસી મંજિલોમાં કાપ્યો છે મેં પંથ લાંબો. તો પણ લલાટે લખ્યું છે હજી એ ચાલવાનું, તમે ગયા ને અંધાર પટ છવાયો, તમે ગયા ને અંધાર પટ છવાયો. દશે દિશાઓ જાણે બોલી ઉઠી, થઈ ગયું થવાનું, થઈ ગયું થવાનું, થઈ ગયું થવાનું. એક આહ ભરી હોગી હમને ન સુની હોગી, આતે જાતે તુમને આવાજ તો દી હોગી. બસ એક યહી હૈ ગમ, ઉસ વક્ત કહાં થે હમ, જહાં તુમ ચલે ગયે. ચિઠ્ઠી ન કોઈ સંદેશ, જાને વો કોન સા દેશ, જહાં તુમ ચલે ગયે. કે હા તુમ ચલે ગયે, ચિઠ્ઠી ન કોઈ સંદેશ, જાને વો કોન સા દેશ, જહાં તુમ ચલે ગયે, જહાં તુમ ચલે ગયે. એક આહ તો ભરી હોગી હમને ન સુની હોગી, જાતે જાતે તુમને આવાજ તો દી હોગી. બસ એક યહી હૈ ગમ, ઉસ વક્ત કહાં થે હમ, જહાં તુમ ચલે ગયે. ચિઠ્ઠી ન કોઈ સંદેશ, જાને વો કોન સા દેશ, જહાં તુમ ચલે ગયે. કે હાં તુમ ચલે ગયે. જો પરમાત્મા મારું ચાલે ને તો અમારા દાદાને હું ક્યારે મારાથી અળગા ના કરું. પરિવારના કઈ કેટલાય સભ્યોએ વિચાર્યું હશે કે જ્યારે દાદા મળશે, જ્યારે પિતાજી મળશે ને ત્યારે એમને આ વાત કહીશું, ત્યારે એમની સાથે કદાચ આ વાત શેર કરીશું. આવી કેટલીય મનની મનમાં હવે રહી ગઈ, કારણ કે એ પરમના ધામની યાત્રાએ આપણા પિતાજી આપણા દાદાજી ચાલી નીકળ્યા છે. આજે આપણે સૌ વર્ચ્યુઅલ માધ્યમથી કનેક્ટ થયા છે ને, એક વર્ચ્યુઅલ વાત, એક કવિની સુંદર શાયરી. એક કવિ કહે છે, આ વર્ચ્યુઅલ માધ્યમથી જ્યારે કનેક્ટ થઈ રહ્યા છીએ ને ત્યારે જિંદગી આપણી કેવી થઈ રહી છે, તો એનું વાત કરતા એક કવિ કહે છે કે દુઃખ છે ને એ ઓટો અપડેટ નથી ને તો પણ ડાઉનલોડ થઈ જાય છે. દુઃખ ઓટો અપડેટ નથી છતાં પણ ડાઉનલોડ થઈ જાય છે. સુખમાં કોઈ વાયરસ નથી છતાં પણ એ હેંગ થઈ જાય છે. લાગણીઓનું કોઈ મેમરી કાર્ડ નથી છતાં એ સ્ટોરેજ થઈ જાય છે. સંબંધમાં કોઈ કેમેરો નથી તો પણ એ સેલ્ફી થઈ જાય છે. જિંદગી વોટ્સએપ નથી,
જિંદગી વોટ્સએપ નથી, છતાં પણ એ લાસ્ટ સીન થઈ જાય છે. માણસ એ મોબાઈલ નથી, છતાંય સમય સમય બદલાઈ જાય છે. એવો આજનો જમાનો, અને એમાં આવી સુંદર વર્ચ્યુઅલ પ્રાર્થના સભાના માધ્યમથી જ્યારે આપણે સૌ ભેગા થયા છે, સ્વર્ગસ્થ શ્રી વીરચંદ નાથાલાલ પદમસિંહ શાહ, જો એમને યાદ કરીએ ને, આંખો બંધ કરીને એકવાર યાદ કરવાનો પ્રયત્ન કરીએ, અને એમના આખા જીવન માટે એક જ શબ્દ જો કોઈ કહેવો પડે ને, તો એ શબ્દ છે સંઘર્ષ. ઇન્ડિયાથી અબ્રોડ ગયા, અબ્રોડથી પાછા ઇન્ડિયા આવ્યા, કદાચ જીવનમાં ઘણી બધી તકલીફો વેઠી, પણ ક્યારેય મોઢામાંથી કોઈ શબ્દ ખરાબ ઉચ્ચાર્યા નથી. હંમેશા ધીરજ રાખી છે, ધૈર્ય રાખ્યું છે, આખા પરિવારને પોતાની સાથે લઈને ચાલ્યા છે. એવા આપણા આ પિતાજી, એવા આપણા દાદાજી જ્યારે આપણી વચ્ચે નથી, તો ખરેખર પિતા માટે કવિએ ખૂબ જ સુંદર વાત કરી છે કે પિતા શું છે. આવ સૌ સાથે મળી, અને કવિએ તો બહુ સરસ કીધું, કે છે કે એકડો ઘૂંટવવા આકરા થતા પપ્પા, પરીક્ષા વખતે ઉઠાડવાનું એલાર્મ બનતા પપ્પા, ક્રિકેટ રમતા, ક્રિકેટની વાત આવે ને કે કોઈ સ્પોર્ટ્સની વાત આવે ને તો દાદા આપણને ચોક્કસ યાદ આવે, કારણ કે પહેલેથી સ્પોર્ટ્સમાં એટલો બધો ઇન્ટરેસ્ટ, અને ક્રિકેટની વાત આવે ને એટલે બીજું બધું જ ભૂલી જાય. કે છેલ્લે લગભગ 10-15 વર્ષ પહેલા સુધી ક્રિકેટ રમ્યા છે, અને એમાં ટ્રોફી પણ મળી, કેટલીય ટ્રોફી આવી પિતાજીને આપણે મળી છે. એવા હંમેશા એન્થ્યુઝિયાઝમ જેમને અપનાવ્યું છે, એવા પિતાજી માટે કહે છે કે ક્રિકેટ રમતા જ્યારે છગ્ગો માર્યો હોય ને તો બોલથી પણ વધુ ઉછળતા પપ્પા, દીકરીની ચા અમૃતની જેમ પીતા પપ્પા, અને દીકરીની વિદાય વેળાએ અશ્રુથી ઓળઘોળ પપ્પા. કે છે કે સંતાન માટે સંતાન સાથે દરેક પળે યુવાન રહે છે પપ્પા, સંતાન માટે સંતાન સાથે દરેક પળે યુવાન રહે છે પપ્પા, અને સંતાન વિના દરેક પળે વધુ ને વધુ ઘરડા થાય છે પપ્પા. આવા પિતાજીની જયારે વાત થઈ રહી છે ત્યારે સૌ સાથે મળી, અને એક સુંદર મજાની સ્તવના કવિની કલ્પના છે પિતાજી વિશેની, શું છે આવ સાંભળીશું. चंदा की चांदनी पापा, सूरज की रोशनी पापा, धरती का धीरज पापा, अंबर से ऊंचे पापा, पापा तो मेरे भगवान है, पापा से मेरी पहचान है, पापा तो मेरे भगवान है, पापा से मेरी पहचान है. जब जब दुनिया में आऊं मैं जन्म तुझी से पाऊं, जब जब दुनिया में आऊं मैं जन्म तुझी से पाऊं, मेरे जीवन का हर पल छाव में तेरी बिताऊं, नदियों का पानी पापा, झरने की कलकल पापा, फूलों की खुशबू पापा, जीवन की सरगम पापा, पापा तो मेरे भगवान है, पापा से
मेरी पहचान है। पापा तो मेरे भगवान है, पापा से मेरी पहचान है। पिता हमें सिखलाते कैसा है ये संसार, पिता हमें सिखलाते कैसा है ये संसार। पिता हमें ले जाते हैं हर संकट से पार, पिता हमें सिखलाते कैसा है ये संसार। पिता हमें ले जाते हैं हर संकट से पार। थोड़ा डरा के प्यार लुटा के धर्म की राहों पे चलना सिखाते, पिता हमारे करते हैं सब सपने साकार। पिता हमें ले जाते हैं हर संकट से पार, पिता हमें सिखलाते कैसा है ये संसार। पिता हमें ले जाते हैं हर संकट से पार, हाँ पिता हमें ले जाते है हर संकट से पार, पिता हमें ले जाते है हर संकट से पार। पधारेला दरेक महानुभाव, પરિવારના દરેક સભ્યો, આ શ્રદ્ધાંજલિના આ ભક્તિ સંધ્યાના અંતિમ ચરણમાં હવે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ। આ શ્રદ્ધાંજલિના અંતિમ ચરણમાં જ્યારે આપણે સૌ પ્રવેશ કરી રહ્યા છીએ, દરેકને નમ્ર વિનંતી કે હવે છેલ્લી આ જે 15-20 મિનિટ છે એમાં એકદમ ધ્યાનથી એકદમ એકાગ્ર ચિત્તે દરેક સંબંધને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે અને એ દરેક સંબંધને સંપૂર્ણ ન્યાય મળે એવો અમારો પ્રયત્ન રહેશે। સ્વર્ગસ્થ શ્રી વીરચંદભાઈ નાથાલાલ પદમશી શાહ પરિવાર કે જેઓએ તારીખ 21 એપ્રિલ 2021 ના રોજ સુંદર મજાનું જીવંત જીવીને અરિહંત શરણ પામ્યા છે એવી સૌ પ્રથમ અંજલિ તેમના દીકરા જયંત કુમાર, કે જેમને આપ સૌ જયુભાઈ તરીકે ઓળખો છો, એવા દીકરા જયુભાઈ, પુત્રવધુ લીનાબેન, એમની દીકરી હર્ષિકાબેન, જમાઈ નીતિનભાઈ, દીકરી અલ્પાબેન અને જમાઈ સ્વર્ગસ્થ ચેતનભાઈ, એમના દ્વારા જ્યારે પિતાને પહેલા શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કરીશું, કે છે એક પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી ને બહુ જ અઘરો વિષય છે, કારણ કે એ પિતાજી કે જેમણે ખભા ઉપર બેસાડી અને આખી દુનિયા બતાવી હોય, એ પિતાજીને જ્યારે ખભે ઊંચકીને સ્મશાન લઈ જવાનું હોય ને, ભલે ઘરેથી સ્મશાનનું અંતર બહુ લાંબુ ના હોય, નજીક જ હોય, પણ એ કદાચ એક એક ડગલું એક એક માઇલ જેવું લાગે, કારણ કે ખભા ઉપર જેને ઉંચક્યો છે ને એ પોતાનો જ જનેતા છે। કે છે કે ઉપકાર હું કોનો માનું, પરમાત્મા તારો માનું કે મારા પિતાનો માનું, તે મને જીભ આપી પરમાત્મા, મારા પિતાએ મને સુંદર બોલતા શીખવાડ્યું, ઓ પરમાત્મા તે મને પગ આપ્યા, મારા પિતાએ મને સારું સુંદર ચાલતા શીખવાડ્યું,
હે પરમાત્મા, તે મને જો જીવન આપ્યું ને તો મારા પિતાએ મને જીવન જીવતા શીખવાડ્યું. કોઈ પણ સાહિત્યમાં છે ને માં માટે ઘણું 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 લખાયું છે, પણ પિતા માટે છે ને ઘણું ઓછું લખાયું છે. જાણે પિતા માટે અન્યાય કર્યો હોય ને એવું લાગે એકવાર. કદાચ કોઈને પૂછે ને, કોઈ બાળકને, કે પિતા એટલે કે ભાઈ પિતા તો સંભાળીને રહેવું પડે. કઈ પણ ઘરમાં પ્રસંગ આવે ને, માં આંસુથી રડી પડે પણ પિતા ક્યારેય રડતા નથી. એટલે કદાચ આપણને કોઈક વાર એવો આભાસ થાય કે આ પિતા છે ને એકદમ કઠણ કાળજાના છે, કઠોર છે, આમને કોઈ લાગણીઓ નથી. પણ એ વાત છે ને બહુ જ ખોટી છે. પિતાનું હૃદય છે ને નાળિયેર જોયું છે, નાળિયેર બહારથી જેટલું કઠણ હોય ને અંદરથી એટલું જ પોચું હોય. કુંભારને જોશો ને તો બહારથી માટીને ટપલા મારતો હશે એવું લાગશે, પણ એનો એક હાથ છે ને એ ઘડાની અંદર પણ હોય છે કે જે ઘડાને આકાર આપી રહ્યો હોય છે. આવો જ કોઈક આકાર આપણા જેવા પથ્થરને જો કોઈએ મૂર્તિ બનાવી હોય ને તો એ ઉપકાર ફક્ત ફક્ત ને ફક્ત આપણા પિતાજીનો છે. કે છે, બેશક પિતા લોરી નહીં સુનાતે માં કી તરહ આંસુ નહીં બહાતે. બેશક પિતા લોરી નહીં સુનાતે માં કી તરહ આંસુ નહીં બહાતે, પર દિનભર કી થકાન કે બાદ રાત કા પહેરા બન જાતે હૈ પિતા, ઓર સુબહ જબ નિકલતે હૈ તિનકો કી ખોજ મેં, કિસી કે ખિલોને, કિસી કી મિઠાઈ, કિસી કી દવાઈ, કિસી કી કિતાબે, પરવાઝ પર હોતે હૈ ઘર ભર કે સપને, પિતા કબ હોતે હૈ ખુદ કે અપને. આ છે એક પિતાનું અસ્તિત્વ. પિતા એટલે ઘરના બાગબાન, ઘરના માળી, કોને ક્યારે કેટલું આપવું છે એ બધું જ પિતાને ખબર હોય. દીકરો હોય ને જો વધારે પડતું આપી દેવામાં આવે ને તો તકલીફ એને જ કરે, એટલે પિતાને ખબર છે. એટલે જ પિતાને માળી કીધા છે, બાગબાન કીધા છે, કે ક્યારે કોને અને કેટલું આપવું એનો એ બિલકુલ ધ્યાન રાખે છે. એવા પિતાજીને જ્યારે આપણે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે ત્યારે ખરેખર કહેવાનું મન થાય, આવા પિતાને શત શત પ્રણામ, આવા પિતાને કોટી કોટી વંદન, આવા પિતા માટે કહેવાનું મન થાય. હે કોઈ હે કોઈ મારા પિતાજીને સંદેશો કહેજો, કોઈ મારા પિતાજીને સંદેશો કહેજો, કોઈ મારા પિતાજીને સંદેશો કહેજો, એક વાર આવી મને દરિશન દે, પિતાજીને સંદેશો કહેજો, કોઈ મારા પિતાજીને સંદેશો કહેજો. જયુ ભાઈ ને લીના બેનની આખલડી રડે છે, હર્ષિકા બેન ને નીતિન ભાઈ ને યાદો સતાવે, અલ્પા બેન ને પણ યાદો સતાવે, શમણામાં આવી મને સાંત્વના દેજો, કોઈ મારા
પિતાજી ને સંદેશો કહેજો કોઈ મારા પિતાજી ને સંદેશો કહે આપણા પિતાજી માટે સ્વર્ગસ્થ શ્રી વીરચંદ નાથાલાલ શાહ સ્વર્ગસ્થ શ્રી વીરચંદ પદમસિંહભાઈ શાહ એક નહીં બે બે પિતાજી જેમને મળ્યા એવું કહી શકાય એવો અદ્ભુત પરિવાર છે એવા પરિવારમાં પિતાજી માટે જ્યારે સ્પેસિફિકલી વાત થઈ રહી છે કૃષિતાબેને આખી મને બાયોગ્રાફી મોકલી વાંચીને હું પોતે ગદગદ થઈ ગયો કે કેવો અદ્ભુત પરિવાર છે જો ખરેખર આવા માતા પિતા આવા દાદા દાદી મળે ને તો આપણો ભવ સફળ થઈ જાય અને આવા પિતાજી માટે ખરેખર એક કવિની સુંદર વાત કહેવાનું મન થાય કે ઘટાદાર ઘેઘુર વડલા સમ હતા તમે ઘટાદાર ઘેઘુર વડલા સમ હતા તમે જાણે મૂળ સોતા ઉકળી ગયા અમે બધા કહે છે કે પિતા છત્ર સમાન હોય છે અમારું તો આખે આખું ગગન હતા તમે લીધું એનાથી અનેક ગણું દીધું તમે જીવતરનું જુદું ગણિત જીવી ગયા તમે ના રાજ હતું ના રજવાડું તોય કુબેરને પણ શરમાવે એવું જીવન જીવી ગયા તમે એવું જીવન જીવી ગયા જયુભાઈ હવે ઘરે આવશે ને પહેલા તો જ્યારે ઘરે આવતા હતા ને પિતાજી લગભગ સાંજે જયુભાઈ નો આવવાનો સમય થઈ જાય ને એટલે છેલ્લી ઉંમરમાં કદાચ દુકાને નતા જઈ શકતા ઘરે જો બેઠા હોય સાંજેના 7:30-8 થઈ જાય બસ જયુભાઈ નો આવવાનો સમય હોય ને દરવાજા પાસે ખુરશી લગાવીને જ બેઠા હોય કે ક્યારે આવશે હમણાં જેવા આવે ત્યારે કહેતા હશે કે દિવસ તારો કેવો રહ્યો બેટા ખાલી આટલું પૂછે ને આખા દિવસનો થાક કદાચ એકવાર ઉતરી જાય પણ હવે જ્યારે જયુભાઈ દુકાનેથી ઘરે પાછા આવશે ને ત્યારે એમની ખબર અંતર પૂછવા માટે એ ખુરશી ખાલી પડી હશે અને પિતાજી ઉપર ભીટ ઉપર એમનો ફોટો લટક્યો હશે એટલે જ કહે છે કે જીવતા મા બાપની તન મન ધનથી સેવા કરી લો માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આજ આપણા સાક્ષાત ભગવાન અને ભગવતી છે એના ગયા પછી ગમે એટલું રામ રામ સત્ય કરશો ને તો મેળ નહીં પડે એવા આ મા બાપ ને આપણે ક્યારે ન ભૂલવા જોઈએ તો એવી આ શ્રદ્ધાંજલિ પહેલી દીકરા અને દીકરીઓ જમાઈઓ વતી આપ્યા પછી હવેની શ્રદ્ધાંજલિ જે આપણે આપવી છે એ દાદાના પૌત્ર અને પૌત્રીઓ વતી આપવી છે ગુજરાતીમાં એક સરસ મજાની કહેવત છે કે છે મૂડી કરતા છે ને વ્યાજ વાલું હોય કદાચ જયુભાઈ જયારે નાના હશે એમને જેટલો પ્રેમ નહીં આપ્યો હોય ને એટલો જ પ્રેમ પૌત્ર પૌત્રી દોહિત્ર દોહિત્રી એમને આપ્યો હશે એવા દાદાના પૌત્ર પૌત્રી દોહિત્ર દોહિત્રી એવા નીરવભાઈ ધ્રુવીબેન કૃષિતાબેન કૃષિલભાઈ અક્ષીબેન પારસભાઈ નિકેશભાઈ આશનીબેન ખિલનાબેન તેજસભાઈ રિયાબેન અને સ્નેહાબેન મમ્મી પપ્પાને કહીએ ને કદાચ ચોકલેટ ન આપે પણ દાદા દાદીને કોને અને સ્પેસિફિકલી જો દાદાને કીધું ને કે દાદા ચોકલેટ તરત હાજર થઈ જાય હું કદાચ મમ્મી એકવાર કહે કે દાદા તમે આ દીકરાઓને બગાડી રહ્યા છો એના દાંત બગડી જશે શરદી થઈ જશે તમે એમને બગાડી રહ્યા છો ત્યારે કદાચ દાદા કહેતા હશે કે દીકરા આ મારી ભાવના છે ને જ્યારે તું પોતે દાદી કે દાદા બનીશ ને ત્યારે જ સમજી શકીશ એવી આ ભાવના અને કદાચ એવું બને કે ચોકલેટ માટે પણ દાદા અને દીકરા વચ્ચે દીકરી વચ્ચે ઝઘડો થાય એવો આ મીઠો મજાનો સંબંધ પૌત્ર પૌત્રી જ્યારે નાના હોય હિંચકામાં ઝૂલતા હોય દાદા રિટાયર્ડ હોય શાંતિથી ઘરે આવી અને દીકરા દીકરીના એ ઝૂલતા પારણા સાથે બેસી અને સુંદર મજાની એક લોરી ગાય બસ એ સુંદર મજાના ગીત દ્વારા આ સંબંધને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું
હે દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે હે દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે વાયરાઓ જરા ધીમા વાજો નિંદમાં પોઢેલ છે દીકરો મારો લાડકવાયો દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર દીકરી મારી લાડકવાઈ હો 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 હે દીકરો મારો લાડકવાયો હો 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 હે દીકરી મારી લાડકવાઈ તમે મારા દેવના દીધેલ છો તમે મારા માંગી લીધેલ છો આવ્યા ત્યારે અમર થઈને રહો હે દીકરો મારો દીકરી મારી દીકરો મારો લાડકવાયો હવે પંછીનો સંબંધ હવે પછીનો સંબંધ છે એ પરમાત્માએ સ્થાપેલો સંબંધ. બીજા બધા સંબંધ જેમ કે પત્નીનો સંબંધ છે ને એ આપણી ચોઈસનો સંબંધ છે કદાચ એવું કહી શકાય, પણ આ સંબંધ છે ને એ પરમાત્મા દ્વારા લોહીનો સંબંધ સ્થપાયેલો છે. આપણા પુણ્ય પ્રમાણે, આપણા કર્મ પ્રમાણે મળેલું ઘર અને એના કર્મ પ્રમાણે મળેલા એવા ભાઈ અને બહેન. સ્વર્ગસ્થ શ્રી વીરચંદભાઈ શાહ એમના ભાઈ અને બહેનોની વાત કરીએ તો ભાઈ શ્રી મોહનલાલભાઈ, ભાભી રળિયાતબેન, ભાઈ શ્રી મોહનલાલભાઈ શાંતિલાલભાઈ, બેન મંજુલાબેન અને કાંતાબેન, ભાભી રળિયાતબેન, મધુબેન અને અમૃતલાલ. ભાઈ અને બહેનો વતી જ્યારે આ શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે ત્યારે ખરેખર કહેવું પડે એક નાનપણની રમત આવે. આમ જુઓ ને ભાઈ ને બહેન તો કદાચ બહુ ઝઘડો કરે હો નાના હોય ત્યારે. દે ફાઇટ વિથ ઈચ અધર સો મચ કે આપણને એવું થાય કે આ ભાઈ બહેન કઈ રીતે મોટા થઈને વર્કઆઉટ કરશે એમનો સંબંધ. પણ મોટા થયા પછી એ બહેન માટે પોતાનું સર્વસ્વ આપી દેવા વાળો એ પોતાનો વીરો એનો ભાઈ. નાનકડી એક રમત યાદ આવે કે બેન હિંચકા ઉપર ઝૂલી રહી છે, એનો ભૈલો પાછળથી એને હિંચકા નાખી રહ્યો છે. બાળપણની એ રમત યાદ આવે, જાણે ભૈલો એવું કહી રહ્યો હોય કે હે બેન તું તારા સંસારમાં ગમે એટલી આગળ વધી જજે પણ કોઈ ચિંતા કરતી નહીં, પાછળ તને સપોર્ટ આપવા વાળો તારો ભાઈ ઊભો છે. ક્યારે કોઈ પણ મૂંઝવણ આવે, ક્યારે કોઈ પણ તકલીફ હોય, બસ તારા ભાઈને યાદ કરજે, અર્ધી રાત્રે પણ તારી મદદ માટે આ તારો ભાઈ હશે. એવો અદ્ભુત સંબંધ જ્યારે એને ન્યાય આપવાનો છે ત્યારે કેવું પડે. હે લીંબોડીની આજ ડાળ ઝૂલાવે, લીંબોડી ઝોલા ખાય, હિંચકો નાનો બેનનો એવો આભ ઝૂલણીઓ જાય. લીલુડી લીંબડી હેઠે બેની બા હિંચકે હિંચે, લીલુડી લીંબડી હેઠે બેની બા હિંચકે હિંચે. કોણ હલાવે લીંબડી ને કોણ ઝૂલાવે પીપડી, કોણ હલાવે લીંબડી ને કોણ ઝૂલાવે પીપડી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝૂલાવે ડાળકી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝૂલાવે ડાળકી.
પંખીડા ઓરા આવો પંખીડા બેંડડી મારી હિંચકે હિંચે ડાળીઓ તું ઝૂલા પંખીડા ડાળીએ બેસો પોપટ જી પ્રેમ થી હિંચો પંખીડા ડાળીએ બેસો પોપટ જી પ્રેમ થી હિંચો આજ હિંચોડું બેનડી તારા હેત કયા ના જાય મીઠડો વાયુ આજ બેની તારા હિંચકે બેસી જાય કોયલ ને મોરલા બોલે બેની નો હિંચકો હિંચે કોયલ ને મોરલા બોલે બેની નો હિંચકો ડોલે સબ સાથ મે મિલકે કોણ હલાવે લીંબડી ને કોણ ઝૂલાવે પીપડી કોણ હલાવે લીંબડી ને કોણ ઝૂલાવે પીપડી ભાઈ ને બેની લાડકી ને ભૈલો ઝૂલાવે ડાળકી ભાઈ ને બેની લાડકી ને ભૈલો ઝૂલાવે બેનડી ઝૂલે ભૈલો ઝૂલાવે ડાળકી આ સમયે સ્વર્ગસ્થ સુશીલાબેનને પણ યાદ કરીએ બંને આત્મા જે અનંતની સફરે નીકળ્યા છે પરમાત્મા એમને સહાય કરે સદગતિ આપે કદાચ દેહ સ્વરૂપે આપણી વચ્ચેથી વિદાય લીધી છે પણ ગુણ સ્વરૂપે આપણે એમને વિદાય નથી આપવાની આપણા હૃદયમાં હંમેશા એ દાદાના ગુણો આપણે સ્વીકારી અને એમને જીવંત રાખવા છે આવો સૌ સાથે મળી અને જતા જતા કહીશું પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો કૃષિતાબેન આના પછી ક્લોઝિંગ સ્પીચ આપશે કૃષિતાબેન આપ તૈયાર રહેજો અહીંયાથી એક સુંદર મજાની સ્તુતિ લઈ અને અહીંયા અમારી ભાવનાને અમે વિરામ આપીશું હે નાથ જોડી હાથ પાય પ્રેમથી સહુ માંગીએ શરણું મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં આપનાવજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ હવી સરશો નહીં કાઢી મુખેથી કોડિયા મોમાં દઈ મોટા કર્યા એ પુનિત જનના કાળજા પથ્થર મહી છૂંદશો નહીં માં બાપને ભૂલશો નહીં માં બાપને ભૂલશો નહીં સ્વર્ગસ્થ શ્રી વીરચંદભાઈ નાથાલાલ પદમશી શાહને શ્રદ્ધાંજલિ આપતા શ્રદ્ધાસુમન અર્પણ કરતા જો કાંઈ ભૂલચૂક થઈ હોય તો હર્ષિલભાઈ કૃષ્ણાભાઈ ભાવિકભાઈ અને અમારી જે આખી ટીમ છે એમના વતી આપ સૌને મિચ્છામી દુકડમ સૌ સાથે મળી મનમાં ત્રણ નવકાર ગણીશું આઈ રિક્વેસ્ટ કૃષિતાબેન પ્લીઝ ટેક ઓવર થેન્ક યુ પ્રણામ જય જિનેન્દ્ર જય જીનેન્દ્ર બધાને ખૂબ ખૂબ આભાર આપણે બધા સાથે જોડીને આ સરસ ભજન સાંભળ્યા વેરી ગ્રેટ ટ્રીબ્યુટ ટુ દાદા ખૂબ આભાર મોક્ષિત અંકલ એન્ડ યોર ટીમ વેરી ગુડ ભજન અમે બહુ મજા આવી વેરી ગ્રેટ ટ્રીબ્યુટ હોપ વી કેન ઓલ સે નવકાર મંત્ર ટુગેધર એન્ડ એન્ડ ધીસ ઇવનિંગ થેન્ક યુ
સૌ સાથે મળી બાર નવકાર ગણીશું અને પછી અહીંયાથી આ ઝૂમ મીટિંગ છે એનો આપણે એન્ડ કરીશું. સૌ સાથે મળી વિશ્વ મંગલ માટે. આખી દુનિયા અત્યારે કોરોનાની મહામારીથી જ્યારે ધ્રુજી રહી છે ત્યારે સૌ સકળ વિશ્વનું મંગલ થાય એવી ભાવનાથી બે હાથ જોડી અને બાર નવકાર સૌ સાથે મળી ગણીશું. જય જીનેન્દ્ર. ॐ शान्ति शान्ति.